ભરૂચના દાંડિયા બજાર ધોળીકુ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા જીબી કચેરીએ લોકોએ ભારે હલ્લો મચાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ભરૂચના કેટલા વિસ્તારમાંથી ચોમાસા દરમિયાન વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાતા લોકોએ પાંચ બત્તી વિસ્તારમાં આવેલ જીબી કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જૂના ભરૂચના કેટલાય વિસ્તારોમાં વરસાદ ચાલુ થતા જ કલાકો સુધી વીજ કાપ મૂકી દેવામાં આવે છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગત રાત્રિના સમય જૂના ભરૂચના કેટલાય વિસ્તારના રહીશોએ ભેગા થઈ પાંચ બત્તી આચારજી નજીક વિસ્તારમાં આવેલ જીબી કચેરીના કસ્ટમર કેર પર પહોંચી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ જીબી સામે પશ્ચિમ વિસ્તારના રહીશોએ પણ વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત કરી હતી. આમ ચોમાસાના સમયગાળા દરમિયાન જીબીના તંત્ર સામે લોકોમાં ઉઠતી ફરિયાદોના કારણે પ્રી મોન્સૂન કામગીરીના ધજાગડા ઉડતા હોય તેમ સવાલો ઉભા થઈ રહ્યા છે. અમે જૂના બજારના રહીશ છીએ અને આ મોન્સૂન કામગીરી કોઈ બજાવેલી નથી જીબીમાંથી, અને સહેજ વરસાદ પડે એટલે લાઇટ ચાલી જાય છે. આજે 8 વાગ્યાની લાઇટ ગયેલી છે અને અત્યાર સુધી જીબીમાં લગભગ લોકોએ 150 થી 200 ફોન કર્યા હશે તો કોઈ રિપ્લાય આવ્યો નથી. ના છૂટકે અમારે બધાએ પબ્લિકને લઈને જીબીમાં આવવું પડે છે, અને અત્યારે અમે પબ્લિક એમને પૂછ્યું હતું કે અમારા માણસો છે, હવે એ લોકોની પાસે ટોટલ 26 માણસનો સ્ટાફ છે, એમાંથી 4 જ માણસ અત્યારે કામ પર છે, તો બાકીના માણસ આખા ભરૂચની અંદર એ લોકો કઈ રીતે પહોંચી વળે? તો જીબીનું તંત્ર મોન્સૂન કામગીરી કરેલી જ કેવી રીતે લોકોએ? એ લોકોએ કહ્યું કે અમે મોન્સૂન કામગીરી કરી. આજે તમે જૂના ભરૂચની અંદર જુઓ, દાંડિયા બજારમાં જુઓ, આજીકા બજારમાં જુઓ, કોઈ જગ્યાએ લાઇટ નથી અને વાયરો બી તમારા ઠેર ઠેર રોડ પર નીચે એકદમ લટકે છે, તો એ લોકોએ વાયર ખેંચવા બી તૈયાર નથી. તો એ લોકો મોન્સૂન કામગીરી કેવી રીતે કહેવા માગે તે અમે જાણવા માંગ્યા છે, ને એમના અધિકારીને અત્યારે ફોન કરીને કીધું તે બી લોકો કોઈ આવવા તૈયાર છે નહીં અહીંયા ઘડી. હમણાં વોર્ડ નંબર 7 નો કોર્પોરેટર અજય રાણા બોલું છું, ને અમે અત્યારે જે લાઇટો લગભગ 3 થી 4 કલાક ગઈ છે અમારા વિસ્તારમાં, ને આ સમસ્યા હંમેશા માટે વર્ષોથી રહેલી છે કે જૂના ભરૂચની અંદર થોડો વરસાદ પડે છે અને લાઇટ ચાલી જાય છે. તો અમે એન્જિનિયર સાથે, જે ડેપ્યુટી સાહેબ સાથે ચર્ચા કરી ફોન પર, તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે હું મહિનો જ થયો છે મને એ આવવાને, એટલે તમારી સાથે મુલાકાત કરી ને હું જૂના જે ભરૂચ છે એની જે સમસ્યા છે એ હું પૂરી કરવા માટે હું તમારી સાથે સંમત છું, ને ચર્ચાનો વિષય આ રીતે થયો છે. પણ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે તરત જ અમારી લાઇટો ચાલી જાય છે, જે દાંડિયા બજાર કહો, ધોળીકોઈ બજાર કહો, હાજીકાના બજાર કહો, લાલ બજાર કહો, ચકલા કહો, 10 જ મિનિટ વરસાદ પડે ને અમારા પ્રજાને તકલીફ પડે છે. એના માટે અમે બધા આમ જનતા બી રહીએ છીએ, અમારું મીડિયા પરિવાર પણ રહીએ છીએ, ને અમે આ રજૂઆત જે કરી રહ્યા છીએ મીડિયામાં તેનો અમને પરમેનન્ટ સોલ્યુશન મળી જાય એવી અમે આશા રાખીએ છીએ ડેપ્યુટી સાહેબ પાસે.